નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આઠ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને મેં કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો અને સાથે જ મિત્રો આ વિડીયોઝને અંત સુધી જોશો તો ચાલો મિત્રો શરૂ કરીએ આઠ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ચીનની કઈ નીતિ ફરીથી ચર્ચામાં આવી છે તો તે છે ચીનની નીતિ એક દેશ બે સિસ્ટમ આ સિસ્ટમના કારણે હોંગકોંગમાં ભારે દેખાવો થઈ રહ્યા છે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચરણ છે રેનબીબી પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યને આપત્તિ વ્યવસ્થાપનમાં આઈટી એક્સિલન્સ પુરસ્કાર મળ્યો તો તે રાજ્ય છે ઓડિશા કે જેને આપત્તિ વ્યવસ્થાપનમાં આઈટી એક્સિલન્સ એવોર્ડ મળ્યો છે ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એપ્રિલ પ્રશ્ન હાલમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેનું અવસાન થયું તો તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હતા ઝિમ્બાબ્વે દેશના જેમનું અવસાન થયું છે ઝિમ્બાબ્વે પાટનગર હરારે રાષ્ટ્રપતિ છે એમરસન મેનગાગવા ગાગવા પ્રશ્ન ચાર હાલમાં જ બહુપક્ષીય અભ્યાસ ટીએસી બે હજાર ઓગણીસનું નું આયોજન ક્યાં કરવામાં આવશે તો તે આયોજન કરવામાં આવશે રશિયામાં રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન પાંચ હાલમાં જ એશિયાના પ્રથમ પાંચમી પેઢીના વીઆર સિસ્ટમ આધારિત સિમ્યુલેટર કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું તો આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ચેન્નઈ ખાતે તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી પલાની સ્વામી રાજ્યપાલ બનવાહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યની સરકારે ખેડૂતો માટે ચાર હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના કરજને માફ કરવાની જાહેરાત કરી તો તે છે હરિયાણા રાજ્ય સરકાર કે જેણે ચાર હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાનું જે કર્જ છે ખેડૂતોનું તે માફ કરવાની જાહેરાત કરી છે હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન સાત હાલમાં જ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરના કેપ્ટન કયા દેશના બન્યા તો તે બન્યા છે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કે જે સૌથી ઓછી ઉંમરના કેપ્ટન છે રાશિદ ખાન માત્ર વીસ વર્ષ અને ત્રણસો પચાસ દિવસે અફઘાનિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે હાલમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન શાળાઓમાં એઆઈ અભિગમ માટે કોની સાથે ભાગીદારી કરી તો સીબીએસઈએ કરી છે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી સીબીએસઈનું નું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલમાં ચેરપર્સન છે અનિતા કરવાર પ્રશ્ન નવ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર સુરક્ષણ પ્રમાણે વિશ્વનું કયું શહેર રહેવા માટે યોગ્ય છે તેની યાદીમાં પ્રથમ સ્થાને છે તો તે શહેર છે વિયેના મુખ્ય દસ શહેરોમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન બીજા અને સિડની ત્રીજા ક્રમે છે તેમજ એડિલેટ દસમા ક્રમે છે ભારતની વાત કરીએ તો ભારતનું દિલ્હી આ યાદીમાં એકસો અઢારમાં ક્રમે અને મુંબઈ એકસો ઓગણીસમાં ક્રમે રહ્યું છે જે વિયેના છે તે ઓસ્ટ્રિયા દેશની રાજધાની છે ઓસ્ટ્રિયા પ્રશ્ન દસ હાલમાં જ મોબાઈલ સાયન્સ મ્યુઝિયમ બસોનો શુભારંભ પ્રશ્ન અગિયાર હેમિલ્ટન મસા ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તેઓ કયા દેશના ક્રિકેટર છે તો તેઓ ક્રિકેટર છે ઝિમ્બાબ્વે દેશના તેમણે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં કુલ નવ હજાર ચારસો દસ રન બનાવ્યા છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેની સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ શાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન બાર હેવી ડ્યુટી ટ્રક માટે બી એસ સિક્સ પ્રમાણપત્ર હાસિલ કરનાર પ્રથમ કોમર્શિયલ વાહન નિર્માતા કંપની કઈ બની તો તે છે અશોક લેલન અશોક લેલેન્ડ જે કંપની છે તેની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં માં અને તેનું મુખ્ય મથક આવેલું છે ચેન્નઈમાં પ્રશ્ન તેર હાલમાં જ સીબીએફસી માટે નવો લોગો અને સર્ટિફિકેટનું અનાવરણ કોણે કર્યું તો તે કર્યું છે પ્રકાશ જાવડેકર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે પ્રકાશ જાવડેકર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ ઈ એસ આઈ સી એ કઈ બેંક સાથે સમજૂતી કરી તો તે તેણે સમજૂતી કરી છે એસબીઆઈ બેંક સાથે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવનમાં મુખ્ય મથક મુંબઈમાં અને ચેરમેન છે રજનીશ કુમાર ઈ પૂરું નામ છે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પ્રશ્ન પંદર ઉપરાષ્ટ્રપતિએ કયા બે સ્ટેશનો વચ્ચે દેશની સૌથી લાંબી વીજળીકરણ રેલવે સુરંગનું ઉદઘાટન કર્યું તો તે છે પોલાચી અને ડિનીડ ગુલ વચ્ચે વીજળીકરણની જે રેલ સુરંગ છે તેનું ઉદઘાટન ઉપરાષ્ટ્રપતિએ કર્યું છે ઉપરાષ્ટ્રપતિ હાલમાં છે શ્રી વેંકૈયા નાયડુ તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ